શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમાટીબાગ બેન્ડસ્ટેન્ડ ખાતે લેસર ફાઉન્ટેન મામલે પોસ્ટર બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી નગરવાસીઓને આંદોલનમાં જોડાવાની હાકલ કરી હતી. સેવા સદનના સત્તાધીશોએ કમાટીબાગમાં ફરી એકવાર લેસર ફાઉન્ટેન બનાવવાની ગતિવિધિઓ હાથ ધરી છે તેવા સમયે શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો તથા પ્રમુખે તેનો સખત વિરોધ નોંધાવી આંદોલનના શ્રીગણેશ કર્યા છે, જેના ભાગરૂપે મંગળવારે કમાટીબાગના બેન્ડસ્ટેન્ડ ખાતે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કોંગી કાર્યકરોએ પોસ્ટરો બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ આંદોલનને વેગવંતુ બનાવવા નગરવાસીઓને તેમાં જોડાવા માટેની હાકલ કરી હતી. તદુપરાંત બુધવારે સેવા સદન ખાતે યોજાનાર સામાન્ય સભા દરમિયાન દેખાવો યોજવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કમાટીબાગને જે રીતે કોન્ક્રીટનું જંગલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે, સયાજીબાગમાં ફાઉન્ટેન બનાવવા મુદ્દે છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલુ છે. પરંતુ તમે જાણો છો કે વડોદરા શહેરની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન દ્વારા લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છે. રોડ, પાણી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની સુવિધા આપી ન શકનાર અને ખૂબ મોટા વેરા જીતનાર ભારતીય જનતા પાર્ટી આ લેઝર શો બનાવવા પાછળ પડી છે. એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો અને ભ્રષ્ટ અધિકારીઓ આમાં કરોડો રૂપિયાની ખાયકી કરી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ કમાટીબાગ વડોદરા શહેરની પ્રજાને ભેટ આપેલ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓ, બાળકો અને વૃદ્ધો આ કમાટીબાગનો આનંદ પ્રમોદ માટે ઉપયોગ કરે છે. લેઝર ફાઉન્ટેનના નામે જે રીતે કોન્ક્રીટનું જંગલ બનાવી રહ્યા છે એને રોકવા માટે આગળ આવો. આવતીકાલે કોર્પોરેશનમાં સેવા સદનની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષ એનો ઉગ્ર વિરોધ નોંધાવવાની છે અને એની સામે માર્કેટ 4 રસ્તા સામે કોંગ્રેસ પક્ષ ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ યોજવાની છે.